समाचार आगळ वधी राज्यमां તાઉતી વાવાઝોડાના કારણે થયેલા નુકસાનને લઈને બેઠક કરવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નીતિન પટેલે કૃષિ વૈજ્ઞાનિકો સાથે બેઠક કરશે. વિવિધ વિસ્તારમાં નુકસાની બાદ પુનઃસ્થાપન કઈ રીતે કરી શકાય તે અંગે ચર્ચા થશે. વિસ્તારમાં યોગ્ય કૃષિ વ્યવસ્થા ઊભી કરવા માટે પણ ખાસ સૂચના મુખ્યપ્રધાને આપી છે. આપણે જણાવી દઈએ કે જે પ્રકારે તાઉતેથી નુકસાન થયું છે તેને જ લઈને હવે એક બેઠકનું આયોજન થયું છે. જે વિગતો છે તે અનુસાર કૃષિ વૈજ્ઞાનિકો સાથે મુખ્યપ્રધાન અને ડાબ મુખ્યપ્રધાન બેઠક કરશે. આ બેઠકમાં જે રિસ્ટોરેશનની કામગીરી છે તે અંગે ચર્ચા કરવામાં આવશે અને વિસ્તારમાં યોગ્ય કૃષિ વ્યવસ્થા ઊભી કરવા માટે પણ અત્યારે મુખ્યપ્રધાન કક્ષાએથી સૂચના અપાઈ હોવાની જાણકારી છે. ઉલ્લેખનીય છે કે તાઉતેને લઈને ખેતીમાં ભારે નુકસાન થયું છે. અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. ત્યારે તમામમાં કૃષિ વૈજ્ઞાનિકોની મદદ લેવામાં આવશે અને તેઓની સાથે બેઠક કરવામાં આવશે. નિર્મલ દવે અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે. નિર્મલ, આ બેઠકને લઈને શું અત્યારે અપડેટ? જે રીતે તાઉતે વાવાઝોડું આવ્યું અને વાવાઝોડાને કારણે રાજ્યના 14 જિલ્લા પ્રભાવિત વિસ્તારો છે કે જેમાં બાગાયતી પાકોને નુકસાન પહોંચ્યું છે, સાથે જ ખેત પાકોને પણ નુકસાન પહોંચ્યું છે. આવા સંજોગોમાં આ વિસ્તારને ફરીથી એક વખત બેઠો કરવા માટે, તેનું પુનઃસ્થાપન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિચારણા ચલાવવામાં આવી રહી છે. ખાસ કરીને નુકસાનીનો સર્વે કરવા માટે કૃષિ વૈજ્ઞાનિકોની ટીમને ત્યાં મોકલવામાં આવી હતી અને જેમના દ્વારા અનેક ગણો સર્વે કર્યા બાદ હવે આજે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં જે તે પ્રભાવિત જિલ્લા વિસ્તારો છે તેને બેઠા કરવા માટે, એટલે પુનઃસ્થાપન કરવા માટે કેવા પ્રકારના પગલાં ભરી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. કૃષિ વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરી અને તેમના સૂચનો પણ મેળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વૃક્ષારોપણ અભિયાન પણ રાજ્ય સરકાર દ્વારા ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ જે પણ નુકસાની થયું છે તેના માટે ₹500 કરોડની વધારાની રાજ્ય સરકારની સહાય પણ જાહેર કરી છે. પરંતુ તેમ છતાં પણ વિસ્તારને ફરીથી એક વખત કૃષિ ક્ષેત્રે આગળ લાવવા માટે, કૃષિ ક્ષેત્રે બેઠો કરવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવી રહ્યું છે અને કૃષિ વૈજ્ઞાનિકો સાથે ચર્ચા વિચારણા કરવા માટે બેઠકનું આયોજન કરાયું. બિલકુલ નિર્મલ, આભાર આ જાણકારી બદલ. કૃષિ વૈજ્ઞાનિકોની મદદ ખાસ લેવામાં આવી રહી છે અને કઈ રીતે પુનઃસ્થાપનની કામગીરી કરી શકાય તે બાબતે ચર્ચા થશે.